ચાલો હવે આપણે રસ્તરના બંધારણ પછી આયન માર્ગો વિશે જોયું આયન માર્ગો છે એ પાણીના ભરેલા અને પ્રોટીનના બનેલા હોય છે હવે ત્યારબાદ આપણે વિવિધ પ્રકારના જે ઉર્મી વેગો ઉત્પન્ન થયા હતા એમાં આપણે જુદી જુદી ત્રણ પ્રક્રિયાઓ જોવા મળે છે તો સૌ પ્રથમ જે પહેલી પ્રક્રિયા જોવા મળે છે એવી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ જેને આપણે ધ્રુવીકૃત કહીએ છીએ કેવું કહીએ છીએ ધ્રુવીકૃત ધ્રુવીકૃત સ્થિતિ કોને કહેવાય એટલે આપણે એને બીજું કહીએ વિશ્રામી કલા વીજ સ્થિતિમાન એટલે આરામની સ્થિતિ હોય ત્યારે આ વીજ સ્થિતિમાન છે એની શરતના કેવી આપણે જોવા મળે છે તો આપણે એમાં સૌ પ્રથમ ચેતાક્ષનું બંધારણ દોરીએ આને આપણે ચેતાક્ષ કહીએ હવે જ્યારે આપણો ચેતાક્ષ નોર્મલ અવસ્થામાં હોય છે ત્યારે બહારની તરફ ધન આયન બંને બાજુએ બરાબર અન્ય કોષોની માફક બહારની તરફ ધનઆયન અને અંદરની તરફ ઋણાયન આવી પરિસ્થિતિ હોય તો એને આપણે કેવું કહીએ છીએ વિશ્રામી કલા સ્થિતિમાં અથવા ધ્રુવીકૃત કહીએ છીએ એટલે બહારની તરફ કેવા ધન આયનો જ્યારે અંદરની તરફ ઋણ હોય તો આ સ્થિતિને આપણે કેવી છીએ વિધ્રુવીકૃત સ્થિતિ હવે જ્યારે આપણા ચેતાક્ષમાં કોઈ સંદેશો મળે છે ધ્રુવીકૃત હોય એમાંથી વિ થાય તો હવે છે એ વિધ્રુવી પામે એટલે બીજી ક્રિયા એટલે સક્રિય કલા વિસ્તૃતિ કેવો સક્રિય કલા

ફેરફાર થાય ફેરફાર થાય ને એટલે આની અંદર માર્ગ બને તો એ માર્ગની અંદર શું થાય છે તો આવા પ્રકારે બહાર થી અંદર હવે આ માર્ગ છે ને એને આપણે દર્શાવીએ આટલો ભાગ અહીંથી આટલો એને આપણે એ કહીએ આમાં ઉલટી પરિસ્થિતિ થાય શું પરિસ્થિતિ થશે બહારના ધન આયનો અંદર આવશે અને અંદરના ઋણ આયનો બહાર જશે તો અહીં અંદર આયનો અને બહાર ઋણ આયનો આટલા ભાગમાં જ્યારે આ ભાગ છે બરાબર આપણે એને બી ભાગ કહીએ કેવો ભાગ કહીએ બી ભાગ આગળનો આ બી ભાગમાં નોર્મલ સ્થિતિ કેવી બહાર ધન અંદર ઋણ આવી જ સ્થિતિ હશે ખાલી ચેતાક્ષના જે ભાગમાં સંદેશો મેળ્યો હશે એટલે અહીંથી સોડિયમ કેવા થાય છે બંને તરફથી અંદર જાય છે બરાબર છે સોડિયમ બંને તરફથી અંદર જાય છે તો આમાં કંઈક સક્રિય કલા વિસ્થિતિમાન બન્યું એનું નિર્માણ થયું હવે જે આ કલા વિસ્થિતિમાનનું નિર્માણ થયું તો સંદેશો એમાંથી બીમા જાય એટલે એમાંથી બીમાં જાય ને તો આગળ આ સંદેશો આગળની તરફ વધે આગળની તરફ વધે તો એ ચેતાક્ષની અંદર ફેરફાર જોવા મળે એ ચેતાક્ષમાં શું જોવા મળે ફેરફાર આપણે હવે ફેરફારને ખાલી જોઈએ કઈ રીતના ફેરફાર જોવા મળે છે ચેતાક્ષમાં આ ચેતાક્ષ છે એ બી સી બી સી ડી આપણે એ બી સી ડી સમજવા માટે બરાબર કોષોના નામ આપ્યા આપણે એમાં રેન્યુઅરની ગાંઠવાળા કોષો હતા બરાબર છે શ્વાનના કોષો એ કોષો હવે એ છે ને એ કેવું થયું હતું સક્રિય કલા ધુવીકૃત થયું કેવું થયું ધ્રુવીકૃત થયું ઓલો ધ્રુવિકૃતમાંથી ધ્રુવિકૃત થયું ધ્રુવિકૃત છે ને એકમાંથી બીમાં જાય બીમાં જાય ને એટલે બી કેવું થશે અંદર પોઝિટિવ બાર નેગેટિવ અંદર કેવું પોઝિટિવ બાર નેગેટિવ આમાં અંદર બધે નેગેટિવ હશે બહાર પોઝિટિવ હશે કામ આવું થાય છે તો કે હજી આ ભાગે સંદેશો આપલે નથી થઈ જયારે આમાં એ હતું તેમાં ઉલટી પરિસ્થિતિ એ કેવો હતો વી ધ્રુવીકૃત અને બાકી બધું ધ્રુવીકૃત હતું હવે અહીંયા એ પાછો કેવો થઈ ગયો પુન ધ્રુવીકૃત બી છે એ વિ ધ્રુવીકૃત અને સી અને ડી છે એ ધ્રુવીકૃત છે આવી ત્રણ સ્થિતિ સર્જણી એટલે સંદેશો એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં કન્ટિન્યુ આગળ પ્રસરતો જાય છે હવે જે આ સંદેશો કન્ટિન્યુ આગળ પ્રસરતો જાય છે બરાબર છે તો આને પુનઃ ધ્રુવીકૃત સ્થિતિ કહીએ વિધ્રુવીકૃત ને ધ્રુવીકૃત ધ્રુવીકૃત એટલે નોર્મલ સ્થિતિ એમાં ફેરફાર થાય તો એને વિધ્રુવીકૃત કહેવાય ને પાછું એ નોર્મલ સ્થિતિ જેવું થઈ જાય એટલે પુનઃ ધ્રુવીકૃત પાછું હતું ને એવું ને એવું થઈ ગયું તો આવા પ્રકારે એની સ્થિતિઓ જોવા મળે છે બરાબર ધ્રુવીકૃત વિધ્રુવીકૃત અને પુનઃ ધ્રુવીકૃત આવી ત્રણ પ્રક્રિયાઓ જોવા મળે છે હવે જે આ ત્રણ પ્રક્રિયાઓ જોવા મળીને એને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ પાણી છે પાણી પાણીનું એક તળાવ ભરેલું છે એ શાંત પાણી છે એમાં એક પથ્થર નાખો ને વચમાં એટલે ગોળ ગોળ રીંગો બને ખલેલ પહોંચી તો એ રીંગો એક સાથે બધા નહીં જાય પહેલાં રિંગ જ્યાંથી ઉદભવશે ત્યાંથી ધીમે 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 ઠેઠ પાણીના કિનારા સુધી જશે તો એ જ રીતના એવું થયું એ વિદ્યુત પ્રવાહ ઉદભવ્યો એમાંથી બીમાં ગયો બીમાંથી સીમાં જશે સીમાથી ડીમાં જશે કન્ટિન્યુ આમ આગળ વધે જશે એટલે પાછળનો ભાગ પહેલાં એમાં આવ્યો તો એ એમ નમ હતું એમાં વિધ્રુવીકૃત થયું બી સી અને ડી કેવું હતું ધ્રુવીકૃત એમાંથી બીમાં ગયો આગળની તરફ વધ્યો એમાંથી બીમાં ગયો તો એમાંથી બીમાં જેવો ગયો ને એવો એટલે આ પુનઃ ધ્રુવીકૃત થઈ ગયું અને આ વિધ્રુવીકૃત અને આ બે હજી ધ્રુવીકૃત ધ્રુવીકૃતમાંથી વિ થાય અને વિ ધ્રુવીકૃતમાંથી પુનઃ ધ્રુવીકૃત થાય તો આવી પ્રક્રિયાઓ દ્વારા આપણે આને સમજી શકીએ છીએ હવે એથી આગળ આપણે જોઈએ તો કે આની અંદર વેગના વહનો કેવી રીતના થાય છે હવે જે ઉર્મિવેગના વહનો થાય છે એ આ પ્રક્રિયાની અંદર આપણે જોઈ શકીએ કે એથી બી તરફની જે પ્રક્રિયાઓ જોઈ એ પ્રવાહ આ પ્રકારે હશે બરાબર તો આ પ્રકારનો જે પ્રવાહ છે એની અંદર ઉર્મિવેગનું વહન હવે આપણે એ જોયું કે આ ભાગમાં આપણે જોયું હશે અહીંયા ત્રણ સોડિયમ બહાર નીકળે કેટલા અહીંથી ત્રણ સોડિયમ બહાર નીકળે ત્યારે અંદરની તરફ બે પોટેશિયમ આવે આવી શરચનાનો આપણે અભ્યાસ કર્યો ત્રણ સોડિયમ બહારની બાજુએ ત્યારે બે પોટેશિયમ અંદરની બાજુએ પ્રવેશે છે તો આવી કંઈક શરચના આપણે અભ્યાસ કર્યા હવે એની અંદર જોઈએ ઉર્મી વેગનું વહન તો આપણે જે આ પ્રક્રિયાઓનું ચેતાક્ષની મદદથી આગળની દિશામાં થાય છે એ સ્વયં પ્રેરિત છે કારણ કે જ્યારે પોતાના નજીકના પ્રદેશમાં કલા છે ત્યારે આયન માર્ગો આપોઆપ ખુલે આયન માર્ગો એટલે આપણે જો આયન માર્ગ દોયરો આયન માર્ગ ઓટોમેટિક બધે ખુલે આયન માર્ગ ખુલતા એની પ્રક્રિયાઓમાં ફેરફાર થાય આપોઆપ તો આવી રીતના ક્રમશઃ આમ વિધ્રુવીકૃત વિધ્રુવીકૃત

એ ચતાક્ષ ફરતે આવું મજ્જાપણનું આવરણ દોર્યું હતું આવું મજાપણનું આવરણ આપણે દોર્યું હતું બરાબર સમજવું માટે ખાલી સિમ્પલ એ દોરું છું આ મજ્જાપણનું આવરણ શું ચરબી છે એ અવાહકો એટલે કોઈ વસ્તુને અંદર નહીં આવવા દે કોઈ વસ્તુને બહાર નીકળવા દે એટલા માટે સંદેશો ફંટાઈ નહીં અને એક જ દિશામાં આગળ વધે એટલા માટે ફરતા આશેનું આવરણ આવેલું છે મજ્જા પર આવરણ આવેલું હોય અને આ વહન ખૂબ જ ઝડપથી થાય છે આની અંદર જે ઉર્મી વેગનું વહન થાય ને શેનું ઉર્મી વેગનું વહન ઝડપી હોય છે કેવું હોય છે ઝડપી હોય છે શું કામ ઝડપી હશે આ ઉર્મી વેગનું વહન તો કે ઉર્મી વેગનું વહન કેટલું ઝડપી હશે ઉર્મી વેગનું વહન સો મીટર કેટલું સો મીટર પર સેકન્ડ એક સેકન્ડમાં સો મીટરનું વહન કરે એટલે આપણે આને આટલું વહન થયું ને એને જીરો પોઈન્ટ પાંચ અહીંથી આટલું જે વહન થાય છે એને ઝીરો પોઈન્ટ પાંચ મિલી સેકન્ડ કહી શકીએ એક ટુકડામાં જે વહન થયું ને એને આટલું કહી શકીએ બરાબર છે જ્યારે સો મીટર જેટલું વહન એક સેકન્ડમાં થઈ જાય આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ તો એ અડતાની સાથે હાથ લઈ લેતો સંદેશો મગજમાં ગયો ને આથી પાછો સંદેશો આવી ગયો હાથ લઈ લ્યો તો એ એક બે સેકન્ડમાં થઈ જાય એટલા માટે જ થઈ જાય છે કે આટલી ઝડપથી પોતે વહન કરે છે હવે જો આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોઈએ તો મસ્જિદ ચેતાતંતુની રચનામાં મજા પણ સરંગ નથી હોતું આપણું મજા પણ સરંગ ન હોય અહીંયા ટૂંટક ટૂટક સરચનાઓ જોવા મળે જેને આપણે કેવી કહીએ છીએ રેનવિયર ગાંઠ જ્યાં મજ્જાનું આવરણ ઓછું આવેલું એને આપણે રેનવીયર ગાંઠ કે તો તેઓમાં સક્રિય કલા વિસ્થિતિમાન સર્જાયા બાદ ક્રમશઃ ચક્રિય રીતના આગળ વધતો નથી એટલે કન્ટિન્યુ આગળ નથી વધતો એમાં કૂદકામય વહન કરે શું કામ કૂદકામય એક રેનવીયર ગાંઠથી બીજી રેનવીયર ગાંઠને બીજી રેનવીયર ગાંઠથી ત્રીજી રેનવીયર ગાંઠ એટલે એમાં દાખલા તરીકે અહીંથી આયે ત્યાંથી પાછું આયે ત્યાંથી પાછું આયે અને ત્યાંથી પાછું આમ કૂદકામય વહન કરે તો આમ કૂદકામય વહન કરે તે વધુ ઝડપી હોય છે આ કૂદકા વહન કેવું હશે વધારે ઝડપી શું કામ જ્યાં મજા પણ નથી ત્યાં રોકાશે અહીંયાથી પાછું બીજું મજા પણ નથી ત્યાં રોકાશે એટલા માટેને એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજીથી ત્રીજી તો એવી રીતના જે વહન કર્યું તો એને કૂદકામય વહન કહેવામાં આવે છે તો આ પ્રકારે આ સજીવોની અંદર કૂદકામય વહનો છે એ પૃષ્ઠવંશીઓની અંદર આપણે જોવા મળે છે તો આવા પૃષ્ઠવંશીઓની અંદર આ પ્રકારનું કૂદકામય વહન આપણે જોઈ શકીએ છીએ તો આ લેક્ચરની અંદર આટલું જોવા મળ્યું આપણે કે આ લેક્ચરમાં આપણે વેગનું નિર્માણ અને વહન કેવી રીતના થાય છે એ જોયું તો આને આપણે વિડીયોમાં ત્રણ ટુકડામાં ડિવાઈડ કર્યો છે શું કામ કે તમને સરળતાથી સમજાઈ જાય એટલા માટે કેમ કે નગર વિડીયો છે પચાસ પંચાવન મિનિટનો થાય તો તમને કંટાળો આવે એટલા માટે બે પંદર પંદર મિનિટના વિડીયો છે અને એક ચોવીસ મિનિટની આજુબાજુનો વિડીયો છે એટલે પંચાવન મિનિટની આજુબાજુના વિડીયો છે તો આ ત્રણે ત્રણ વિડીયો તમારે કન્ટિન્યુ જોવાના હું એમાં લેક્ચર નંબર એ જ પ્રમાણે આપીશ કે ચેપ્ટર નંબર એકવીસનો લેક્ચર નંબર ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે અને ત્રણ પોઈન્ટ ત્રણ આવી રીતના લેક્ચર નંબર આપીશ એટલે કન્ટિન્યુ તમારે આ ત્રણે ત્રણ વિડીયો એક સાથે જોવાના છે તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ અસ્તુ